वेलकम बैक। गुजरात एटीएस ने कच्छ में मोटी सफलता मिली है। गुजरात एटीएस से कच्छ में एक शख्स की धरपकड़ करी है। जे देश सेंसिटिव लेटर्स हो कई ए जे भुज एरिया नो एओआर छे ए एरिया में कई पण बांधकाम थता होय या कोई सुधारा वधारा थता होय तो एना जे कागळो होय एने मोकली आपवाना। आ बदले में एने पैसा पण मळशे। तो हाल सुधी में लगभग छ महीना में लगभग 28,000 नी आजूबाजू नी रकम जुदा जुदा अकाउंट थी पेटीएम मार्फते एना अकाउंट में पैसा आवेला छे। अने एना बदल ए घणी बधी जे सेंसिटिव माहिती छे ए सेंसिटिव माहिती ए पीआईओ ने मोकली आपेली छे। अमे जे एफएसएल नो एनालिसिस कर्यो छे एमां घणो बधो डेटा अवेलेबल छे। ए डेटा नो फर्धर तपास करीने अने एमां अमे तपास में लईशुं। हाल में अमे एना विरुद्ध में एफआईआर दाखिल करी छे जे आईपीसी ने कलम 121 ए 123 अने 120 बी में दाखिल करवामां आवेली छे। હું કીધો વોટ્સઅપ મારફતે આના કોન્ટેક્ટ થયા છે વધારે સેંકડો કોલ્સ નામના રિકોર્ડ મળ્યા છે કે જે એના કોન્ટેક્ટમાં હતી અને એનો જે પીઆઈઓ નો જે ડમી નેમ જે લોકો ધરાવે છે ઇન્ડિયન આઈડેન્ટિટી ઉભા કરવા માટે એનો નામ એ આદિત્ય રાખતી હતી। હું કીધો વોટ્સઅપમાં કઈ પ્રોફાઇલ નથી રહેતી એમાં ફક્ત એનો નંબર અને હા એ બાબતમાં આ લોકો કહેતી હતી કે હું પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરું છું અને ઇન્ડિયામાં જુદી જુદી જગ્યા ઉપર એનો ઓફિસ છે ત્યાં જઈને કામ કરે છે। હું કીધું આપને કે એમાં જુદા જુદા લગભગ 7-8 ટ્રાન્ઝેક્શન છે જેના મારફતે 28,800 રૂપિયા એને આવેલા છે અને એ પેટીએમ મારફતે આવે છે। હવે પેટીએમ જે યુપીઆઈ છે એની આઈપી અને એનાથી અટેચ જે અકાઉન્ટ છે એની માહિતી અમે માંગી લીધી છે। આજે અમે એ જે આરોપી છે એને કોર્ટમાં પ્રોડ્યુસ કરીને વધારે રિમાન્ડ પણ લેવાના છીએ અને આજે બેંક અકાઉન્ટની સાઈડમાં જે તપાસ કરવાની છે અમે ચાલુ કરી દીધી છે। આ ટેલિફોનિક જે વોટ્સઅપ અને ફોન છે એના ઉપર જ કોન્ટેક્ટ થયેલા છે। કન્વિન્સ કેવી રીતે થયો નિલેશ બીએસએફ ની માહિતી આપવા માટે? કોઈ પણ અજાણી વ્યક્તિને સીધી માહિતી આપવું શક્ય નથી, એ કન્વિન્સ કેવી રીતે થયો? જે પ્રાથમિક રીતે આપણને જાણવા મળે છે કે ભાઈ એ પહેલા લડકી જોડે આની જે મિત્રતા થઈ એ થોડોક આના રિલેશનશીપ થોડી વધી ગઈ હતી તો એ બાબતે એના પૈસા પણ ની જરૂરિયાત હતી તો એના માટે પછી નહીં કોઈ રૂબરૂ મુલાકાત નહીં કઈ એવી હની ટ્રેપની પણ વાત નથી પરંતુ મિત્રતા હતી આમાં વધારે। જો હું એ જે આના બંનેની આપ બધા જાણો છો વોટ્સએપમાં જે એક સેટિંગ હોય છે જેની અંદર આપણા વિધિન 24 આવર્સ બધા મેસેજ ડિસઅપિયર થઈ જાય છે તો એના ફોનમાંથી તેમ છતાં અમે ઘણા બધો એફએસએલ મારફતે ડેટા રિકવર કર્યો છે, નંબર ઓફ કોલ્સનો ડિટેલ મળે છે। હવે દરેક જે કોલ છે એ જયારે પડ્યો અને એ ટાઈમ ઉપર આની લોકેશન ક્યાં હતી એ અમે તપાસ કરી છે। જનરલી આનો જે કોલિંગ ટાઈમિંગ છે એ ઓફિસ આવર્સ પછી ના હોતા હતા કારણ કે નાઇટમાં યા મોર્નિંગમાં ફોન કરે એ છોકરો ઓલરેડી પરિણિત પણ છે તો એના માટે જનરલી ઓડ આવર્સમાં જ વાતો એની જોડે કરતો હતો। નહીં નહીં એ લગભગ 7-8 જુદા જુદા ટ્રાન્ઝેક્શન છે એના માટે એ હું કીધું કે એ મેઇનલી જે કામ કરતો હતો એ ત્યાં બીએસએફ ની અંદર સીપીડબ્લ્યુડી ની એક ઇલેક્ટ્રિક ડિવિઝન છે તો એમાં મોટા ભાગે જે જે જગ્યા ઉપર જેટલી બિલ્ડિંગ છે નવા કઈ કામ ચાલતા હોય એમાં ઇલેક્ટ્રિફિકેશન નો કામ છે એ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ હોતા હતા તો એ પીઆઈઓ ના એંગલ થી ઘણા બધા સેન્સિટિવ